નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટૉપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં પણ ખૂબ જ ઉપયોગી અને અવારનવાર પરીક્ષામાં હાલના પરીક્ષા જે પેટર્ન છે એ પ્રમાણે પૂછાતો જે ટોપિક કહી શકાય એવા સોરઠા છંદ વિશે માહિતી લેવાના છે તો આ સોરઠો છંદ છે એ પહેલાં તો કયા પ્રકારનો છંદ છે આમાં કેટલી માત્રા અથવા કેટલા અક્ષર હોય છે આ સિવાય પરીક્ષામાં કઈ રીતના આપણે પૂછાય છે તો સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો તો વાત કરીએ સોરઠા છંદ વિશેની તો મિત્રો જોઈએ સોળથો છંદ હવે આ સોળો છંદ છે એ પહેલાં તો કયા પ્રકારનો છે અક્ષરમેળ લયમેળ સંખ્યામેળ કે માત્રામેળ તો આ છંદ છે એ માત્રામેળ પ્રકારનો છંદ છે કયો પ્રકારનો છંદ છે તો કે માત્રામેળ પ્રકારનો છંદ છે જેમાં શું હોય છે તો કે ભાઈ આ છંદની માત્રા ચોક્કસ હોય છે અક્ષર કોઈ નક્કી હોતા નથી આમની વાત કરીએ માત્રાની તો કે આમની માત્રા કેટલી હોય છે ચોવીસ હવે મિત્રો આગળ આપણે હમણાં આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા આગળના વિડીયોમાં વિડીયોમાં તો કે દોહરો છંદ છે એમના અક્ષર પણ કેટલા છે તો એમાં સોરી કેટલી માત્રા છે તો કે ચોવીસ જ્યારે સોઠા છંદની વાત કરીએ તો કે એમની માત્રા પણ કેટલી છે ચોવીસ છે ચરણની વાત કરીએ તો ચરણ કેટલા છે ચાર છે જ્યારે આપણે દોહરો છંદની વાત કરતા હતા ત્યારે પણ ચરણ કેટલા હતા તો કે ચાર પણ આમાં ચોવીસ કઈ રીતના અક્ષર હોય છે તો કે પહેલો અને ત્રીજું ચરણ છે એમની માત્રા કેટલી તો કે અગિયાર એટલે કે આ રીતના આપણે ઉદાહરણ દ્વારા સમજી શકાય તો કે માન લો કે આ પંક્તિ છે એમાં પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ તો આ પહેલું અને ત્રીજા ચરણની માત્રા કેટલી હોય છે અગિયાર હોય છે જ્યારે બીજા અને ચોથા ચરણની માત્રા કેટલી હોય છે તેર હોય છે તો આ રીતના મળીને કેટલા થાય છે તો કે ચોવીસ માત્રા થાય છે મિત્રો હજી પણ કહું છું પરીક્ષામાં ઘણી વખત પરીક્ષામાં આપને એટલું જ યાદ હોય છે કે દોહરો છંદમાં છે એ ચોવીસ માત્રા છે પણ ઘણી વખત છે એ પરીક્ષામાં દોહરાની જગ્યાએ સોઠો છંદ પણ આપણે પૂછી લેતા હોય છે કે જેમાં માત્રા કેટલી છે ચોવીસ જ છે પણ કઈ રીતના હોય છે તો કે અગિયાર પ્લસ તેર હોય છે પણ જ્યારે દોહરો છંદમાં કઈ રીતના હોય છે તો કે તેર પ્લસ અગિયાર બરાબર ચોવીસ તો આ રીતના આ વસ્તુ છે આપણે ખાસ ધ્યાન રાખવાની છે જેથી કરીને આપણે છે પરીક્ષામાં કોઈ કન્ફ્યુઝન થઈ શકે નહીં આગળ આપણે ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે આગળ ઉદાહરણ જોતાં પહેલાં જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરશો જેથી કરીને કોઈ પણ નવી માહિતી અપલોડ કરવામાં આવે તો એ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ જે પણ કોઈ ગવર્મેન્ટ દ્વારા અથવા કોઈ પણ માધ્યમ દ્વારા જે નવી અપડેટ આવતી હોય છે તો એ તમને તમને સરળતાથી એ મળી શકે તો વાત કરીએ આ સોઠા છંદના ઉદાહરણની વાત કરીએ તો સૌપ્રથમ પંક્તિ છે વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે નેહ ભરેલા નેણ

હવે એ કોણ છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે ફરીથી સવાલ રિપીટ કરું છું કે દલપતરામના પુત્ર કે એ પણ સાહિત્યકાર છે છે એમનું નામ શું સાહિત્ય વિડીયોની કો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવવાની છે હવે આ દલપતરામ છે એ વઢવાણના હતા અને પાછળથી અમદાવાદમાં આવીને રહ્યા હતા એમનો પરમ મિત્ર કોણ હતો ફાર્બસ ફાર્બસ આ ફાર્બસની યાદમાં છે એ આ પંક્તિ લખેલી છે એટલે આપણે યાદ રાખીશું દલપતરામની હવે આ દલપતરામ વિશે જો મિત્રો સંપૂર્ણ તમારે માહિતી જોઈતી હોય તો આ આપણા જે ચેનલની જે ચેનલમાં છે એ સાહિત્યનું છે પ્લેલિસ્ટ છે એમાં તમે જઈને છે દલપતરામ વિશે સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો એમના આપણે ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ અને હજી વધારે ભાગ એમને અપલોડ કરવાના છીએ તો દલપતરામ વિશે તમારે જો જે પણ સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમે સાહિત્યનું જે આપણી ચેનલનું જે સાહિત્યનું પ્લેલિસ્ટ છે એમાં તમે જઈને જોઈ શકો છો હવે આપણે આ પંક્તિની વાત કરીએ સોઠા છંદ વિશે વાત કરીએ તો કે માત્રા ગણીએ તો કે વ્હાલા એટલે બે 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 અને એક પછી સ્વપ્ન તો કે સ્વ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી થશે તો કે ભાઈ ગણી લઈએ બે ચાર છ આઠ દસ અગિયાર તો પહેલાં ચરણની કેટલી માત્રા થઈ અગિયાર થઈ બીજા ચરણની ગણીએ તો કે બે ચાર છ આઠ નવ દસ અગિયાર બાર તેર તો બીજા ચરણની કેટલી માત્રા થાય છે તેર કેટલી થાય છે

બે એક એક બે 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 અને એક એક બે ત્રણ ચાર બે 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 એક તો ગણી લઈએ બે ચાર છ આઠ નવ દસ અગિયાર તો પહેલાં ચરણના કેટલા થાય ત્રીજા ચરણના અગિયાર અક્ષર થાય છે અને એ બે બે ચાર છ આઠ નવ દસ અગિયાર બાર તેર બીજા ચરણના કેટલા થાય છે ચોથા ચરણમાં તેર થાય છે આમ કરીને કુળ કેટલા થાય છે ચોવીસ થાય છે તો આ રીતના આપણે પૂછી શકીએ કે જો સોઠો છંદમાં મિત્રો સોઠો છંદમાં આપણે શું યાદ રાખીશું જો મિત્રો સોઠો અને દોહરો બંનેને કમ્પેરિઝનમાં યાદ રાખશો તો આપણે સરળતાથી યાદ રહેશે તો કે આમાં કેટલી માત્રા છે ચોવીસ છે તો દોહરામાં પણ કેટલી માત્રા છે ચોવીસ છે પછી આમાં ચરણ કેટલા છે તો કે ચરણ ચાર છે જ્યારે દોહરાની વાત કરીએ તો ચરણ ચરણ કેટલા છે ચાર છે પછી આમાં માત્રા કેટલી છે ચોવીસ આવી ગઈ પણ આમાં કઈ રીતના માત્રા હોય છે તો કે અગિયાર પ્લસ તેર હોય છે મળીને ચોવીસ થાય છે જ્યારે તેર પ્લસ અગિયાર મળીને ચોવીસ થાય છે એટલે બંનેમાં ડિફરન્ટ કેટલો છે આટલો છે જે તમે ધ્યાન રાખજો પરીક્ષામાં આવા જે છે કે જે મળતા આવતા જવાબ હોય એ પેપર સેટર પૂછવાનું વધારે રાખતો હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓ વધારે વધારે કન્ફ્યુઝ થતા હોય તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ